तो राजकोट में कोरोना वायरस केस सतत वधी रहा है, तेरे वधता केस ने लईने राजकोट में चा होटल एसोसिएशने त्रण दिवस चा की दुकाने बंद राखवानो निर्णय कर्यो छे। राजकोट में शनिवार रविवार और सोमवार चा की दुकाने बंद रहेशे। कोरोना वधता संक्रमण ने लईने मनपा द्वारा कड़काईपूर्वक अमलवारी करवामां आवी छे। तो मनपा द्वारा टेक अवे सिस्टम वापरवा जाहेरनामु अपायुं छे। आथी राजकोट चा होटल एसोसिएशने त्रण दिवस चा की दुकान बंद राखवानो निर्णय कर्यो छे। शोरूम में जो अहीं भीड़ करीने उभा होय एवं अमारा पण धंधानी अंदर थोड़ी भीड़नी असर देखावा मांडी, एटले अमे आरएमसीना नजर में अमे आवी गया। एना हिसाबे अमारी होटलो सील करवानुं चालू कर्युं आरएमसीए। એટલે અમે એવો સ્વેચ્છાએ રીતે નક્કી કર્યું અમારા એસોસિએશને કે ભાઈ આપણે આ સીલ કરે એના કારણે આપણે બે ત્રણ દિવસ આપણે રજા પાડી દઈ। એટલે અમે નક્કી કરી નાખ્યું કે ભાઈ ત્રણ દિવસ તમામ હોટલોવાળા ભાઈએ તમામ બધા ચાલના ધંધાવાળા બધા એસોસિએશને નક્કી કર્યા મુજબ ત્રણ દિવસ અમે ધંધો બંધ રાખવાની સ્વેચ્છાએ નક્કી કરી નાખ્યું છે। 60 થી 65 હજાર પરિવાર હશે કે જે લોકો ચાના ધંધા થકી જેની રોજી હાલે છે, જેના રોટલા એના થકી નીકળે છે, એ બધાયનું અમે ત્રણ દિવસ અત્યારે તો બંધ રહેશે ભાઈ। ત્રણ દિવસ પછી અમે ચાલુ કરવાના હોય અને સરકાર અમને ત્રણ દિવસ પછી ચાલુ કરી ત્યારે અમને સપોર્ટ કરે, થોડીક રાહત એમથી ધંધો કરવા દે એવી અમને અપીલ, અમે સરકારને અપીલ કરી। અમે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા જ હતા, એટલું જાળવતા હતા, છતાં પણ અમારી ક્યાંક ચૂક થઈ જતી છે, એના હિસાબે અમારી 15-20 હોટલો સીલ થઈ છે। પણ આજે અમે એવો નિર્ણય કરેલો છે કે સ્વેચ્છાએ તંત્રને સપોર્ટ કરવા માટે અને આ કોરોનાની મહામારી માટે અમારી પણ એક ફરજ બને છે કે અમે સ્વેચ્છાએ ધંધા રોજગાર ત્રણ દી બંધ પાડેલ છે અને અમે એવી આગલા દિવસોમાં અપેક્ષા રાખી અમે ખોલી પછી તંત્ર અમને સહકાર આપે, સપોર્ટ આવે કે જેથી અમારી રોજીરોટી રાબેતા મુજબ ચાલુ રહે। હવે પછી જ્યારે જ્યારે સરકારને જરૂર પડે તંત્રને ત્યારે અમે એની સાથે જઈએ, એના પછી પબ્લિક પણ અમને સાથે સાથે સપોર્ટ આપે જેનાથી અમારા કામ ધંધા ચાલુ રહે અને અમને પણ માર ન પડે ધંધામાં। અમે ત્રણ દિવસ ખાસ શનિ રવિ સોમ ત્રણ દિવસ અમે એસોસિએશને નક્કી કર્યું છે કે ત્રણ દિવસ અમે સ્વેચ્છાએ સમર્થન આપી, કોરોનાને સમર્થન આપીને અમે બંધ પાડીએ છીએ। આવનાર દિવસોમાં 3-4 દિવસ પછી જ્યારે અમે ખોલો નિર્ણય ચાલુ કરશું ત્યારે અમને સપોર્ટ આપે, અમારી માટે થોડીક દયા ભાવના રાખી અમને સાથ સહકાર આપે, દુકાન સીલ ન કરે અને જ્યાં પણ એવું ભૂલ થતી હોય ત્યાં દંડની જોગવાઈ રાખી બાકી દુકાન સીલ ન કરે એવી અમે સરકારને રાજકોટ સિટી કમિશનરશ્રીને અમે સૂચન આપી છીએ।